નોટબંધી ને એક વર્ષ પૂર્ણ થતા ઉના અને ગીર ગઢડા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકોની વિરુદ્ધ આર્થિક ઇમરજન્સી લાદવાના વિરોધમાં આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના એસટી બસ સ્ટેન્ડથી ટાવર ચોક સુધી રેલી કાઢીને કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો, જેમાં ઉના અને ગીર ગઢડાના કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ હાજરી આપીને નોટબંધીના નિર્ણયને વખોડ્યો હતો. ગીર સોમનાથથી ભાવેશ ઠાકરનો અહેવાલ, મિજાજ.com.